શહેરમાં વધતા અપરાધોને લઈ સુરત પોલીસ કમિશનર અજય તોમર પ્રજા વચ્ચે જઈ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને સમન્વયનો સેતુ બનાવી રહ્યો છે. ત્યાં બીજી તરફ હજીરા ખાતે બનેલી ઘટનામાં પોલીસની પીસીઆર વાનના જવાનને માછીમારને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. માર મારવાની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે માછીમાર પોલીસ કમિશનર હજીરા પોલીસના અન્યાય અંગે લેખિતમાં ફરિયાદ કરી છે. સુરતના હજીરા વિસ્તારમાં માછીમારને પોલીસે માર માર્યો હોવાની શહેર પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ભોગ બનનારા દ્વારા શહેર પોલીસ કમિશનરમાં કરવામાં આવેલી ફરિયાદના પગલે હજીરા પોલીસ તરફથી સમાધાન કરી લેવા માટે પણ દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મધરાત્રિ દરમિયાન માછીમારી કરી ઘરે પરત ફરી રહેલા માછીમારને ઢોર માર મારવામાં આવ્યો હતો. માછીમારી કરી મોપેડ પર ઘરે પરત ફરતા માછીમારની નીલાંજન સ્ટુડિયો નજીક મોપેડમાંથી એકાએક ચાવી કાઢી લઈ પોલીસ પીસીઆર વાનના જવાને માથાકૂટ કરી હતી. મારનો ભોગ બનેલા માછીમાર જીતેન્દ્ર વિનુભાઈ પટેલ દ્વારા આક્ષેપ કરી ગેરવર્તન કરી માર મારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હજીરા પોલીસ મથકની પીસીઆર વાનના જવાન સામે માર માર્યાના થયેલા ગંભીર આક્ષેપ મામલે સુરત પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરનાર ભોગ બનનાર તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં પણ આ ઘટના કેદ થઈ હતી, જે પુરાવા પણ પોલીસ કમિશનર કચેરીએ રજૂ કરવામાં આવ્યા છે. કે ફોન મેં લીધો નથી, પછી એમણે ફોન એમના ખિસ્સામાંથી કાઢી અને રોડ ઉપર ફેંકી દીધો એટલે મારો આઈફોન તૂટી ગયો છે. આઈફોન તૂટી ગયો તો મેં એમને કીધું. ત્યાર પછી એ ભાઈ તો એટલા ગુસ્સામાં હતા કે પીધેલી હાલતમાં જ લાગતા હતા અને દારૂ પીને જ મારતા હતા, કે એવી માર મારતા હતા કે કોઈ શંકા જ નહીં હતી કે એ ભાઈ હોશમાં મારતા હતા. એવી રીતે મારવા લાગ્યા કે અમે રીઢા ગુનેગાર છે, કે અમે કોઈ ગુનો કર્યો છે. અમારો કોઈ ગુનો નહીં હતો, અમે માછીમારીનો ધંધો છે, અમે લોકો માછીમારી કરીને ખાઈએ છીએ, અમારા બી બાલબચ્ચાને અમે ખવડાવીએ છીએ. પણ આવી રીતની કરી નહીં શકાય, કારણ કે એ લોકોએ જે ગુનો કર્યો છે તો અમને લોકોને પછી એવું કહે છે કે મને મોબાઈલ લઈને ચાવી ફેંકી દીધી, એ મેં લઈ લીધી. ત્યાર પછી અમને કહે કે તમે અંદર બેસી જાઓ અને મારી ગાડીના એક્ટિવાના ફોટા પાડવા લાગ્યા. મેં કહ્યું સાહેબ, એક્ટિવાના ફોટા હું પાડવા, અમે પોલીસ સ્ટેશન આવીએ છીએ, તમે બેસી જાઓ, તમારા કરતાં અમે પહેલાં પહોંચીએ છીએ. પણ અમારી માછી બગડતી હતી એટલે અમે ઘરે ફ્રીજમાં મૂકવા માટે આવ્યા. આવીને પછી અમે પોલીસ સ્ટેશન ગયા, ત્યાં અમે પીઆઈ સાહેબ દવે સાહેબને અમે રિક્વેસ્ટ કરી ને એમને બી ત્યાં મારતા હતા, ત્યાં રિક્વેસ્ટ જ કરતા હતા કે અમને કયા ગુનામાં મારો છો. પણ એ લોકો તો સમજતા જ નહીં હતા કે જાણે પેલા ઢોર કૂતરાને ઢોરને મારતા હોય એ રીતના અમને મારતા હતા. ત્યાર પછી અમે સાહેબ પાસે અરજી આપી છે, એમને અમે એફઆરઆઈની કોપી માંગી તો સાહેબ કહે કે એ બી મને સાહેબ પીએસઆઈ સાહેબે એવું કીધું છે કે એફઆરઆઈની કોપી એ બી તમારી સામે અરજી કરશે, એક અરજી લખી દેવું. અમે અરજી લખીને આપી આવ્યા, અરજીનો કોઈ જવાબ અમને સંતોષકારક મળ્યો નહીં એટલે અમે લોકોએ આજે બપોરના મેડિકલ કરાવ્યું. એમાં એક મારા રાઈટ સાઈડના કાન ઉપર એટલે જમણા કાનમાંથી હજુ બ્લડિંગ થાય છે, એટલો માર મારેલો. ડાબા કાને મારાથી સંભળાતું નથી કારણ કે ઓછું સંભળાય છે, એટલે એ કાન ઉપર જ મારતા હતા. અને એ બધી જે કંઈ ઘટના બની એ હજીરા ગામ પંચાયતની સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે. એને રેકોર્ડ થઈ છે ને એ રેકોર્ડિંગ અમે લોકોએ અમારી પેનડ્રાઈવમાં લઈ આવ્યા છે. જ્યારે લઈ આવ્યા તો એ લોકો બી પેનડ્રાઈવમાં લઈ ગયા છે. ત્યાર પછી આખો દિવસ અમારી પર સમાધાન કરવા માટે દબાણ કરતા હતા, પણ અમે લોકો દબાણમાં આવ્યાની અને કમિશનર સાહેબ સી અજય સાહેબ તોમર સાહેબને અમે આપ્યું છે, એક અરજી લખીને આપી છે, મોકલાવી છે કે જે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ, અતૂટ વિશ્વાસ છે, એ અજય સાહેબ કંઈક નિર્ણય લાવે અને કોઈ નિકાલ કરે તો એની અમે આશા રાખીએ છીએ કે અજય સાહેબ અમારી અરજીનો સારી રીતે કંઈ નિકાલ કરે કે સાહેબ ઉપર એક્શન લે.